કોરોના વાયરસની મહામારી દેશભરમાં હચમચાવી મૂક્યું છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ કોરોના વાયરસ ગામડામાં પણ પ્રવેશ કરી લીધો છે. શહેર અને ગામડાઓમાં કોરોનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના કેસનું પ્રમાણ વધતા નથી મળતા બેડ, નથી મળતો ઓક્સિજન કે નથી મળતું સિલિન્ડર જેવી પરિસ્થિતિ ગુજરાતમાં પણ નિર્માણ પામી રહી છે. ત્યારે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે એનસીપીના નેતા રેશમા પટેલ જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ, રેમડેસિવિર દવાઓ, ઓક્સિજન તેમજ બેડની અને સ્વાસ્થ્યની લગતી સુવિધાઓ ગુજરાતમાં પડી ભાંગી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ તમામ સુવિધાઓ જનતાને પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવા માટે તેઓ પહોંચી રહ્યા હતા. તે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે તે સમય દરમિયાન એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને જૂનાગઢની સી ડિવિઝનમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં કોરોના વાયરસનો મહામારી ચાલી રહી છે ત્યારે તેવા સમયે આરોગ્ય સેવાઓ સવલત મળી રહે તેવી માંગ કરવા માટે પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એમાં ઘરના વેઇટિંગમાં હોય આવી પરિસ્થિતિ, એક માણસ પોતાનો જીવ બચાવવા આવે છે અને એને વેઇટિંગમાં ઊભું પડે તો આનાથી શરમજનક અને ખરાબ અમાનવીય વર્તન અને અમાનવીય પરિસ્થિતિ શું હોઈ શકે. એટલે આની ખિલાફ મેં આવેદનપત્ર આપ્યું છે કે આ વ્યવસ્થા સુધરવી જોઈએ, ઝીરો વેઇટિંગ થવું જોઈએ, દરેક રેમડેસિવિરથી લઈ જે પણ કંઈ મેડિકલ સુવિધાઓની દવાઓ જે છે એ દવાઓ પ્રાપ્ત થવી જોઈએ, ઓક્સિજન અને વેન્ટિલેટર પ્રાપ્ત થવા જોઈએ જૂનાગઢ જિલ્લાના દરેક રહીશોને, એના માટેનું આવેદનપત્ર આપ્યું છે. અને સાથે સાથે જે તાલુકા લેવલે જે આરોગ્ય કેન્દ્ર છે એમાં પણ વેન્ટિલેટર, ઓક્સિજન અને જે પણ કોવિડની સુવિધાઓ છે એ જનસંખ્યાના આધારે કરી દેવી જોઈએ, જેથી કરીને લોકોને અફરાતફરી ના થાય. અને ખાસ કરીને હું એવું માનું છું કે કોરોના સંક્રમિતને અટકાવવા માટે આપણે આપણા જિલ્લાને નેનો ઝોનમાં બાંટવું જોઈએ, એટલે ગ્રામ્ય વિસ્તારથી લઈ અને ઉપર સુધી એ લોકોએ માઇક્રો પ્લાનિંગથી કામ કરવું જોઈએ. એટલા માટે હરેક ગામમાં ઓક્સિજન સાથેના બેડ, જે પ્રાથમિક સુવિધાઓ છે, જે દવાઓ છે પ્રાથમિક, તો એ સુવિધા કરવી જોઈએ, જેથી કરીને ગામનો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો એને શહેર સુધી ભાગવું ના પડે, એના પૈસા, એનો જીવ અને બીજા લોકો પણ સંક્રમિત થતા બચે. આ રીતની અમારી 4 માંગણીઓ છે અને જો આ મારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે એના માટે મેં દિવસ 10 તારીખ સુધીનો સમય આપ્યો છે. 10 તારીખે હું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આમરણ ઉપવાસ પર બેસવાની છું. જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય, જ્યાં સુધી લોકો માટે કંઈ પગલાં લેવામાં નહીં આવે અને તમામે તમામ માંગણીઓ સંપૂર્ણ રીતે પૂરી નહીં થાય ત્યાં સુધી